गढ़ा तालुका रामपरा गाम थयु संपर्क विहोणु। गाम में जवा आववानो मुख्य रस्तो बंद थयो छे। उपरवास में आवेला इटरिया डेम, लिंबाड़ी डेम और सोमलपर डेम ओवरफ्लो थता गाम में आववा जवा माटे उपयोग में लेवायो पुल धोवाई गयो, जेना कारणे गाम संपर्क विहोणु थयु छे। गाम लोकोए पोतानी व्यथा जी 24 कलाकनी टीम समक्ष व्यक्त करी। गाम लोकोनी मांग छे के आववा जवा माटे व्यवस्थित ब्रिज बनावामां आवे, जेथी तेमने दर वर्षे आ स्थितिनो सामनो न करवो पड़े। मेघ मेहर बनी कहर हाल बोटाद शहर सहित जिला में सतत वरसाद कारण बोटाद जिला ना अनेक गामों पानी भराया से हाल जी 24 कलाक की टीम से आई है जिला ना गढ़ा तालुकाना रामपुरा ग्राम में। आप जे स्क्रीन पर जे दृश्य जोई रहा छो ते रामपुरा गामना दृश्य से ने रामपुरा गाम जे से ते हाल संपर्क विहोणो थयो होय तेवा दृश्य हाल जोई शको छो। जे आ जे डेम छे ते उपरवास में पड़ेला भारे वरसादना कारणे आ पुल उपरथी पाणी वही रह्या छे अने पुल जे छे ते बिस्मार हालत पासे अंदर मोटा मोटा भूवा पड़ा है। हाल तमाम जे गामना लोको जे छे ते गाममां अने सीमना लोको जे छे ते सीमना तेवी स्थिति हाल रामपुरा गामे जोवा मळी रही छे। અહીં આપણી સાથે ગામના સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, જાણીશું। હાલ આપનું નામ જણાવશો? મારું નામ વિનોદભાઈ જસિંગભાઈ ડેકાણી, હું રામપરા ગામનો વતની છું। વિનોદભાઈ, તમારા ગામમાં આ સ્થિતિ જે છે દર વર્ષે આ જ રીતનું હોય છે કે આ જ વર્ષે? હા સાહેબ, અમારા ગામમાં દર વર્ષે પાણી જ્યારે ચોમાસામાં આવે છે વધારે, ત્યારે દર વર્ષે અમારા ગામમાં આ જ સિચ્યુએશન રહે છે, પરિસ્થિતિ આ ને, જે લોકો ગામમાં તે ગામમાં અને સીમમાં તે સીમમાં। હું ગઢડા થોડી ખરીદી કરવા માટે ગયો હતો કાલે અને પાછો આવ્યો તો અહીંયા પાણી આવી ગયું, તો હું હજી ખાધ્યા પીધ્યા વગર અહીંયા જ બેઠો છું, જેથી મારું અહીંયા કોઈ ઘર નથી। રામપરા ગામના વતનીનું આ બાજુ ઓછા ઘર છે, જે લોકો ગામમાં એ ગામમાં સીમમાં એ સીમમાં આ કાંઠે જે લોકો હોય છે તે આ કાંઠે જ રહે છે। એટલે આ નદી ઉપર જો ઓવરબ્રિજ બને તો અમારા ગામની આ પરિસ્થિતિનું સોલ્યુશન થઈ શકે એવું। આ બાબતે આપે કોઈ તંત્રને રજૂઆત કરી, કોઈ સ્થાનિક નેતા કે કોઈ તંત્ર અહીં આવ્યું છે? ના ના, હજી સુધી તો કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી, અને અમારા ગામના અવારનવાર આ પુલની રજૂઆત કરેલી છે, પણ હજી સુધી કોઈ અધિકારીઓ કે તંત્રએ આના ઉપર કોઈ એક્શન લીધી નથી હજી। ચોક્કસથી, તો જે પ્રમાણે ગામના લોકો પણ કહી રહ્યા છે કે દર વર્ષે આ સ્થિતિ હોય છે, પૂર આવે, વરસાદ આવે, એટલે આ સ્થિતિ રામપરા ગામની જોવા મળી રહી છે। રઘુવીર મકવાણા, જી મીડિયા, રામપરા।